ઇષ્ટદેવ સર્વાવતારી સર્વોપરી ઉપાસ્ય આપણા સૌના વાલા વાલા સ્વામિનારાયણ ભગવાન, સમગ્ર ભરતખંડના રાજાધિરાજ, આપણું હવનું અતિરૂડું કરનાર એવા નરનારાયણ દેવ, અંજાર મંદિર નૂતન મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ચાલી રહેલી આ અદ્ભુત કથા, અતિ સુંદર કથા પૂજ્ય સ્વામી કરે છે. એમનું નામક શૌનક છે, એટલે ભાગવતના વક્તા શૌનક અને આ સત્સંગી જીવનના વક્તા શૌનક. પૂજ્ય સ્વામી કથા વાલા ભક્તો, જેમની દ્રષ્ટિ માત્રથી, જેમના દર્શન માત્રથી, જેના સ્પર્શ માત્રથી આપણું 100% કલ્યાણ થાય ને, એવા ભુજના મહાન સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય ઉપમહન સ્વામી તથા શ્વેત વસ્ત્ર ધારણ કરી અને જેનું જીવન પણ સુંદર શ્વેત છે, એવા આ સમગ્ર કચ્છનું જે ગૌરવ કહેવાય, પૂજ્ય જાદવજી ભગત તથા વડીલ આદરણીય વંદનીય પ્રાતસ્મરણીય તપસ્વી તમામ સંતો, યજમાનશ્રીઓ તથા ભગવાનના લાડીલા વાલા તમામ ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. વાલા ભક્તો, આ જગતની અંદર, આ બ્રહ્માંડમાં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એવો સૌ પ્રથમ જો ઉદ્ઘોષ થયો હોય તો એ આ કચ્છની ધરતી પર ગુરુદેવ રામાન સ્વામીએ કર્યો હતો. સંતો જ્યારે ભણવા માટે આવ્યા ત્યારે કેટલી નાની મોટી મુશ્કેલીઓમાંથી સારામાં સારી રહેવાની વ્યવસ્થા કરી હોય, અને સ્વામિનારાયણ ભગવાનના સાધુને જો લાડવા ખવડાવ્યો હોય ને, તો આ કચ્છની ધરતીએ ખવડાવ્યા છે. મને એક એક વસ્તુ આજે યાદ આવી રહી છે. સ્વામિનારાયણ ભગવાન બુધેજના પાદરની અંદર આમ ઝાર નાખે અને પારેવાનો સમાધિ થાય અને મહારાજ એટલું બોલે, જાઓ બધા કચ્છમાં જન્મ ધારણ કરો અને સમગ્ર સત્સંગની સેવા કરો. આ કચ્છ સ્વામિનારાયણ ભગવાન વખતથી એક એક સાધુ ને એક એક હરિભગતને એવા હાચવે છે, એવા સુંદર મજાનો આ દેશ છે. ભલા ભક્તો, આ કચ્છની અંદર સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાનના હરિભક્તો અને સંતો, ભલા ભક્તો, આપણી સભામાં પરમ વંદનીય પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પધારી રહ્યા છે. આપણે જોરદાર બાપજીનું તાળી વગાડીને સ્વાગત કરીશું. નરનારદેવ નરનારાયણ દેવી પીઠાધિપતિ આપણા હવના વાલા વાલા આચાર્ય મહારાજ, બોલો નરનારાયણ દેવ કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવકી. પૂજ્ય બાપજી પધાર્યા છે. બાપજીને કાયમ આપણે જોઈએ છીએ તો એમના જીવન માટે એક જ વસ્તુ કહું, સરળ સ્વભાવ ન મન કુટિલાય, યથા લાભ સંતોષ સદાય, એવું એમનું સહજ સરળ વ્યક્તિત્વ છે. ભલે ભક્તો, વાત કરતો હતો કચ્છના સત્સંગની. સ્વામિનારાયણ ભગવાનને જ્યારે સુંદરજી સુતારને સંત બનાવ્યા ને, મુક્તાન સ્વામીએ કીધું, મહારાજ કાઠિયાવાડમાં ધોકા ખાઈ ખાઈને થાકી જતા હતા ને,
ત્યારે એક ઠેકાણું હતું લાડવા ખાવાનું કચ્છમાં, એ તમે ટાળી દીધું. આ કચ્છના ભક્તોએ કાયમ સ્વામિનારાયણ ભગવાનના સંતોને હાચવા છે. જમકુભાઈ આવે અને સ્વામિનારાયણ ભગવાન એને કચ્છના ભક્તોની સાથે એમ કે આમને લઈ જાઓ, કારણ કે અહીંયા ગઢડામાં બધા આવ્યા એમ કરશે, હચવાશે નહીં. તો જમકુભાઈને માતાજી નામ આપીને જો હાચવા હોય ને તો આ કચ્છના સત્સંગે હાચવા છે. સ્વામિનારાયણ ભગવાનને આ જીવન તમામ શાસ્ત્રોનું શ્રવણ જો કોઈએ કરાવ્યું હોય ને તો એ પ્રાગજી પુરાણી આ કચ્છની ધરતીનું વ્યક્તિત્વ હતું. નારાયણજીભાઈ સુથાર ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવે, મંદિરોની રચના કરાવે, પ્લાન બનાવે, એ જો ક્યાંયથી પ્રગટ થયા હોય ને તો આ કચ્છની ધરતી ઉપરથી પ્રગટ થયા છે. એટલે આ કચ્છની ધરતીનું આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યારે યોગદાન હતું એવું નહીં, આજે સ્વામિનારાયણ સંપ્રદાયના એક એક મંદિરની અંદર જો યોગદાન હોય ને તો આ કચ્છની ધરતીનું બહુ મોટું યોગદાન છે. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે નરનારાયણ દેવ પોતાના ભક્તોની માટે તપ કરે છે, તો પોતાના ભક્તોની માટે તપ જ્યારે કરતા હોય તો ભગવાન કોની માટે વધારે કરે? જે પોતાથી નજીક હોય ને એના માટે વહેલા કરે. એટલે આ કચ્છ દેશ, આ અમદાવાદ દેશ આખો નરનારાયણ દેવનો દેશ છે. એટલે આપણે બધા જ એ ભરતખંડના રાજા ધીરાજ નરનારાયણ દેવના આ બધા આપણે આશ્રિત છીએ. વાલા ભક્તો, ભુજના સંતો એટલે અદ્ભુત. મને ખ્યાલ છે અમારા ગુરુની પાસે કોઈ હરિભગત આવે ને કોઈને કાંઈ ઉપાધિ આવી હોય ને અને બહુ રડતો હોય ને બહુ દુઃખી થતો હોય ને ત્યારે અમારા ગુરુ એક જ વાત કરે, તું કચ્છના સંતોને જમાડવાની બાધા રાખ, તારું દુઃખ દૂર થઈ જાય. અને હરિભગત કચ્છના સંતોને જમાડવાની રસોઈની બાધા રાખે અને મારા ગુરુ પોતે અહીંયા આવી અને આ રસોઈ અપાવે ને હરિભક્તની પાસે એ સેવા કરાવે ને દંડવત કરાવે. એટલે આ એક એક સંત, મેં પૂછ્યું મહંત સ્વામીની વાત કરી, કેવા ધીર ગંભીર, મુક્તાન સ્વામીની અંદર જેવા ગુણ હતા ને મા જેવા, એવા ગુણ પૂજ્ય મહંત સ્વામીમાં છે. અદ્ભુત આ ઉત્સવ ચાલી રહ્યો છે, ખૂબ આનંદ થાય એવો છે. અને મંદિર પણ કેવું, હમણાં પૂજ્ય સ્વામી વક્તા સ્વામી કહેતા હતા હવા હો કરોડનું મંદિર, અરે મારા બાપ સ્વામિનારાયણ ભગવાનને મોડું તો કાંઈ ભાવતું જ નથી યાર, મોડું સ્વામિનારાયણને ન ભાવે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે હતા ત્યારે એની પાસે એક વસ્તુ મોડી નહીં, કોઈ સમ્રાટ પાસે જેવી ઘોડી ન હોય ને એવી સ્વામિનારાયણ ભગવાન પાસે ઘોડી હતી. આજથી 200 વર્ષ પહેલા તમે જોવો સ્વામિનારાયણ ભગવાનના બનાવેલા એક એક મંદિર, એના નંદ સંતોના બનાવેલા મંદિર કેટલા અદ્ભુત છે. એટલે સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે, અહીંયા અમૃત રસ પવાય છે, ત્યાં શેરડીનો રસ પવાય છે. આ તો મારા બાપ અક્ષરધામનું મોક્ષનું સદા વ્રત ચાલુ થયું છે. જે જે ભક્તોએ આમાં સેવા કરી છે અમારા બધાની ઉપર સ્વામિનારાયણ ભગવાન અને સાળંગપુરવાસી કષ્ટભંજન દાદા ખૂબ કૃપા કરે. અહીંયા પૂછો સુખદેવ સ્વામી અત્યારના કોઠારી છે, બહુ ડાયા છે, બહુ મળતાવડા છે. દેવ સ્વામી કોઠારી પૂજતા બધા સંતોને ખૂબ હાચવી લેવા છે, હરિભક્તોને હાચવી લેવા છે. દાદાના ચરણોમાં એક જ પ્રાર્થના કરું કે દાદા સર્વને સર્વ રીતે સુખી રાખે. એટલું કહી મારી વાણી વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ખૂબ સરસ વાલા ભક્તજનો, જેની વાણીની અંદર પ્રેમ છે, જેની વાણીની અંદર મીઠાશ છે, વડતાલની અંદર અનેક કથાઓ કરી અને હરિભક્તોને ખૂબ સારી રીતે લાડલ લડાવ્યા છે અને સાથે અત્યારે કષ્ટભંજન દેવ સાળંગપુરની અંદર સેવા કરી રહ્યા છે એવા પૂજ્ય હરિપ્રકાશ સ્વામીને ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ.